વાલા વિદ્યાર્થીઓ, ધોરણ 9 પ્રકરણ 8 ઉબુન્ટુ લિનક્સની મહત્વની ઉપયોગી સુવિધાઓ વિશે આપણે આ પ્રકરણમાં ચર્ચા કરીશું. આ પ્રકરણમાં ઉબુન્ટુમાં ઉપલબ્ધ કેટલા ઉપયોગી પ્રોગ્રામની ચર્ચા કરીશું, જેમ કે ફાઇલ મેનેજર નોટિલસ દ્વારા GUI વડે ફાઇલ અને ડિરેક્ટરીઓ સાથે જુદા જુદા કાર્ય કરવામાં મદદ કરે છે. કેલ્ક્યુલેટર પ્રોગ્રામ જે સાદી ગણતરી અને વૈજ્ઞાનિક ગણતરીઓ કરવામાં મદદ કરે છે. GEDIT નામનો ટેક્સ્ટ એડિટર પ્રોગ્રામ જે ટેક્સ્ટ ફાઇલ બનાવવામાં મદદ કરે છે. ધ્વનિ, ચિત્ર અને ચલચિત્ર પ્રકારના મલ્ટીમીડિયા સાહિત્યને જોવા માટે આંતર પ્રસ્થાપિત પ્રોગ્રામ વિશે આપણે જાણીશું. એક સક્ષમ ઇમેજ એડિટર પ્રોગ્રામ GIMP જે વિવિધ પ્રકારની તસવીર પર કાર્ય કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. GIMPમાં જોઈશું કે કેવી રીતે નવી તસવીર બનાવી શકાય, તેમાં કઈ રીતે જુદા જુદા રંગ ભરી શકાય અને તેની જુદી જુદી લાક્ષણિકતાઓ વિશે આપણે જાણીશું. કરીએ ટર્મિનલનો પરિચય. ઉબુન્ટુમાં કમાન્ડ લાઇન ઇન્ટરફેસ CLI નો ઉપયોગ કરવા માટે બે રસ્તા છે. કીબોર્ડ પરથી કંટ્રોલ વત્તા ઓલ્ટર વત્તા ફંક્શન કી એકસાથે દબાવીને 6માંથી કોઈ એક ટેક્સ્ટ મોડ વર્ચ્યુઅલ ટર્મિનલનો ઉપયોગ કરી શકાય છે. FNનો અહીં અર્થ એ છે કે કીબોર્ડ પર આપેલી F1થી F6 પૈકીની કોઈ એક કી તમારે કંટ્રોલ વત્તા ઓલ્ટર વત્તા F1થી F6માંથી કોઈ પણ એક કી એકસાથે દબાવવાની. જીનોમ ટર્મિનલના ઉપયોગ દ્વારા GUI પ્રોગ્રામ તરીકે ચાલતું CLI સેશન મળશે. હવે વાત કરીએ જીનોમ ટર્મિનલનો ઉપયોગ. તો જીનોમ ટર્મિનલ શરૂ કરવા માટે તમારે એપ્લિકેશન મેનુ પર ક્લિક, એસેસરીઝ પર ક્લિક, ટર્મિનલ કમાન્ડ પર ક્લિક કરવાની અથવા કીબોર્ડ પરથી કંટ્રોલની સાથે ઓલ્ટરની સાથે ટી ત્રણેય કી એકસાથે દબાવવાની. ટર્મિનલ એક GUIની વિન્ડો હોવાના કારણે અન્ય વિન્ડોની જેમ વિન્ડોને નાની મોટી કરવા ઉપરાંત તેને મહત્તમ કે લઘુત્તમ કરી શકીએ અને તેને સ્ક્રીન પર ગમે તે સ્થાને ખસેડી શકાય છે. ટેક્સ્ટ મોડ સ્ક્રીનની એક મોટી મર્યાદા છે કે તેમાં સ્ક્રીન પર માહિતી માટે દર્શાવી શકાતી લીટીઓની નિર્ધારિત કરેલી સંખ્યા જેટલી જ લીટીઓ દર્શાવી શકાય છે. ટર્મિનલ પરિણામની છેલ્લી કેટલીક સામાન્ય રીતે 512 લીટીઓ મેમરીમાં સાચવી રાખે છે અને જરૂરિયાત પ્રમાણે ઉપર નીચે જોવા દે છે. ટર્મિનલ વિન્ડોમાં મેનુબાર ઉપરથી ફાઇલ પર ક્લિક, ઓપન ટેબ વિકલ્પનો ઉપયોગ કરી અથવા શિફ્ટ કંટ્રોલ ટી એક સાથે દબાવી નવું ટેબ બનાવી શકાય છે. એક ટેબ પરથી બીજા ટેબ પર જવા માટે નીચે પ્રમાણે જઈ શકાય છે. માઉસથી જે તે ટેબ પર ક્લિક કરો, કંટ્રોલની સાથે ઓલ્ટર સાથે પેજ અપ અથવા કંટ્રોલ પ્લસ એમ પ્લસ પેજ ડાઉન કી દબાવીને કોઈ ચોક્કસ ક્રમના ટેબ પર જવા માટે કીબોર્ડ પરથી ઓલ્ટર વત્તા એમ એટલે જે તે ટેબનો ક્રમ એકસાથે દબાવો. કોઈપણ ટેબલને નીચે પ્રમાણે બંધ કરી શકાય. જે તે ટેબલના ક્લોઝ બટન પર માઉસથી ક્લિક કરીને કીબોર્ડ ઉપરથી શિફ્ટ વત્તા કંટ્રોલ વત્તા W કી એકસાથે દબાવીને કોઈ ચોક્કસ ક્રમના ટેબ ઉપર જવા માટે કીબોર્ડ પરથી થઈ ગઈ કીબોર્ડ પરથી શિફ્ટ વત્તા કંટ્રોલ વત્તા W કી એક સાથે દબાવીને ત્યારબાદ
एक टर्मिनल पर थी बीजा टर्मिनल पर नकल नीचे प्रमाणे करी सकाय। एडिट मेनू माथी विकल्प पसंद करी, कीबोर्ड पर थी शिफ्ट वत्ता कंट्रोल वत्ता सी की एक साथ दबावी कॉपी करी अने शिफ्ट वत्ता कंट्रोल वत्ता बी की एक साथ दबावी पेस्ट करी सकाय। टर्मिनल एडिट मेनू में कीबोर्ड शॉर्टकट विकल्प कीबोर्ड शॉर्टकट बदलवा में मददरूप थाय छे अने प्रोफाइल प्रेफरेंसेस विकल्प टर्मिनल ना देखाव ने नियंत्रित करवा तेमज स्क्रोलिंग जेवा केटलाक अन्य विकल्पों नियंत्रित करवा माटे विकल्पों पूरा पाड़े छे। CLI प्रोग्राम शुरू करिए त्यारे CLI ना कमांड टाइप करवा माटे केटलाक टूकाक्षरी शब्दों दर्शावाया छे जेने कमांड प्रॉम्प्ट कहे छे। सामान्य रीते कमांड प्रॉम्प्ट नीचे मुजब देखाय छे अने तेने बदली शकीए छे। उपयोगकर्तानु नाम @ कम्प्यूटर सीस्टमनु नाम कॉलन हालनी डिरेक्टरी पाथनुं नाम $ कमांड प्रॉम्प्ट अने कमांड प्रॉम्प्ट ने छूटू पड़तू खास चिन्ह। कमांड प्रॉम्प्ट ज्यारे कमांड टाइप करी एंटर की दबाओ छो त्यारे ए कमांड नो अमल थाय छे। CLI मोड माथी बहार आवा माटे कमांड प्रॉम्प्ट पर एक्सिट EXIT कमांड टाइप करी एंटर की दबाओ अथवा कीबोर्ड पर थी कंट्रोल वत्ता डी एक साथे दबाओ। कोई कार्यरत कमांड नो अंत लावो होय तो ते कीबोर्ड पर थी कंट्रोल वत्ता सी की एक साथे दबावी पड़े। हवे वात करे फाइल अने डिरेक्टरी साथे कामगीरी। Ubuntu मां Nautilus नामनो फाइल ब्राउजर उपलब्ध छे। Nautilus नाम ये एक दरियाई प्राणीनुं नाम छे जेनुं चित्र ते सॉफ्टवेरनुं आइकन छे। फाइल अने डिरेक्टरी साथे कामगीरीमां आगळ जोईए प्लेसिस मेनूमांथी स्थानिक के नेटवर्क द्वारा जोड़ायेल दूर रहेली फाइल सिस्टम पसंद करवाथी Nautilus ने चालू करी शकाय छे। अहीं स्क्रीनना ऊपरना भागे मेनूबार अने टूलबार तेमज स्क्रीनना नीचेना भागे स्टेटस बार दर्शावामां आवे छे अने आ बंने वच्चेनो भाग माहिती विभाग कंटेंट पेन तरीके ओळखाय छे। कंटेंट पेनमां फाइल अने फोल्डर दर्शावामां आवे छे। कंटेंट पेननी बाजू डाबी बाजूमां केटलाक ચોક્કસ સ્થાન અને મહત્વના સંગ્રહ બુકમાર્ક દર્શાવવામાં આવે છે। ફાઇલ અને ડિરેક્ટરી ખોલવી કોઈપણ ફાઇલ કે ડિરેક્ટરી કે ફોલ્ડર પર ડબલ ક્લિક કરી તેને ખોલી શકાય છે। ફાઇલના નામ પર માઉસનું જમણું બટન દબાવી ફાઇલને તેના દ્વારા ખોલવા માટે ઓપન વિકલ્પ ઉપરાંત પસંદગીના પ્રોગ્રામ દ્વારા ખોલવા માટે ઓપન વિથ વિકલ્પ આપેલ છે। સર્વ સામાન્ય ફાઇલના પ્રકાર નીચે પ્રમાણે છે। ટેક્સ્ટ ફાઇલો GEDIT ઓપન ઓફિસ ORGની ફાઇલો ઓપન ઓફિસ ORG ઇમેજ IOP જીનોમ સંગીતની ફાઇલો રિધમ બોક્સ ચલચિત્રની ફાઇલો ટોટેમ। હવે વાત કરીએ Nautilus વિવિધ દ્રશ્યો। આ ભાગમાં ફાઇલ કે ડિરેક્ટરીને ફાઇલ સિસ્ટમ ઓબ્જેક્ટ કે પછી માત્ર ઓબ્જેક્ટ નામથી ઓળખીશું। હાલની ડિરેક્ટરીમાં પડેલી ફાઇલો અને ડિરેક્ટરીઓ દર્શાવવા Nautilus 3 દ્રશ્યો રચે છે જે નીચે પ્રમાણે છે। 1 આઇકોન દ્રશ્ય 2 યાદીરૂપ દ્રશ્ય 3 સંક્ષિપ્ત દ્રશ્ય। ઉપર આપેલા દ્રશ્યોમાંથી કોઈ એક દ્રશ્ય પસંદ કરવા ટૂલબારની જમણી બાજુ પર આપેલ વ્યૂ સિલેક્શન ટૂલને પસંદ કરો અથવા Ctrl+1 Ctrl+2 કે Ctrl+કી સાથે દબાવો। આઇકોન દ્રશ્ય આ દ્રશ્યમાં દરેક ઓબ્જેક્ટ તેના
नाम अने प्रकारना आधारे एक चित्र एटले के आइकन स्वरूपे दर्शावाय छे। घणा प्रकारना ऑब्जेक्ट एटले के फाइलों माटे आइकन तरीके क्यारेक थंबनेल पण दर्शावाय छे। आइकन मोटा भागे ऊभी हरोळमां दर्शावाय छे। लिस्ट आ व्यूमां ऑब्जेक्टने खूब नाना आइकन अने नाम साथे ऊभी हरोळमां दर्शावाय छे। आमां ऑब्जेक्ट संबंधी बीजी पण केटलीक विगतो दर्शावाय छे, जेवी के कद, प्रकार अने छेल्ले सुधारो कर्यानी तारीख वगैरे। उपरांत ऑब्जेक्टने तेना दर्शावेल कोईपण विगतने आधारे चढ़ता के उतरता क्रममां गोठवीने दर्शावी शकाय छे। आ दृश्यमां दरेक कुंडलनी आगळ प्लસની નિશાની એટલે કે એક્સપાન્ડ આઇકન દર્શાવાય છે, જેના પર ક્લિક કરવાથી ફોલ્ડરમાં પડેલી ફાઇલો દર્શાવાય છે અને પ્લસ એટલે કે એક્સપાન્ડ આઇકોનની જગ્યાએ માઇનસ એટલે કે કોલેપ્સ આઇકોન થઈ જાય છે। કોલેપ્સ આઇકોન પર ક્લિક કરવાથી ફોલ્ડરની અંદરની ફાઇલો દેખાતી બંધ થઈ જાય છે અને ફોલ્ડરના નામની આગળ પ્લસ પાછું આવી જાય છે। સંક્ષિપ્ત દ્રશ્ય કોમ્પેક્ટ વ્યૂ આ દ્રશ્યમાં ઓબ્જેક્ટને ખૂબ જ નાના નાના આઇકન અને નામ સાથે ઊભી હરોળ રૂપે દર્શાવાય છે। ડિરેક્ટરી બનાવવી ફાઇલ મેનુમાંથી ક્રિએટ ફોલ્ડર વિકલ્પ પસંદ કરીને હાલની ડિરેક્ટરીમાં નવી ડિરેક્ટરી બનાવી શકાય છે। આઇકોન અને સંક્ષિપ્ત દ્રશ્યના કિસ્સામાં કોન્ટેક્સ્ટ મેનુમાં જઈને પણ નવી ડિરેક્ટરી બનાવી શકાય છે। કીબોર્ડ પરથી શિફ્ટ કંટ્રોલ અને એન એકસાથે દબાવીને પણ નવી ડિરેક્ટરી બનાવી શકાય છે। ક્રિએટ ડોક્યુમેન્ટ નવી ટેક્સ્ટ ફાઇલ બનાવવા પર ક્લિક કરી નવી ફાઇલ બનાવી શકાય છે। ફાઇલ અને ડિરેક્ટરી પસંદ કરવી ફાઇલ કે આઇકોન પર પસંદ કરવા તેની પર એકવાર માઉસ વડે ક્લિક કરો। એક સાથે એક કરતાં વધારે છૂટી છવાઈ ફાઇલ કે આઇકોન પસંદ કરવા કંટ્રોલ કી દબાવી રાખીને માઉસ વડે ક્લિક કરજો। સાથે સાથે પડેલી એક કરતાં વધુ ફાઇલ કે આઇકોન પસંદ કરવા સૌ પ્રથમ શરૂઆતની પહેલી ફાઇલ કે આઇકોન પર માઉસ ક્લિક કર્યા બાદ શિફ્ટ કી દબાવી છેલ્લી ફાઇલ કે આઇકન પર એકવાર ક્લિક કરો એટલે એટલું એકસાથે બધી ફાઇલ કે આઇકન સિલેક્ટ થશે। કોન્ટેક્ટ મેનુ ખોલવા પસંદ કરેલ ફાઇલ કે આઇકન પર માઉસનું જમણું બટન દબાવવું પડે છે। કાઢી નાખી ડિલીટ કરવાની વાત છે। એક અથવા વધુ ફાઇલ કે આઇકનને પસંદ કર્યા પછી કીબોર્ડ પરથી ડિલીટ કી દબાવો। વધુ આગળ જોઈએ અને ડિરેક્ટરી ડિલીટ કરવામાં આગળ જોઈએ કોઈ ફોલ્ડરને કાઢી નાખવાથી તે ફોલ્ડરની અંદર રહેલી તમામ ફાઇલો અને ફોલ્ડર બધું જ નીકળી જશે। કાઢી નાખેલ ફાઇલ એટલે કે ડિલીટ કરેલ ફાઇલ કે આઇકન વિન્ડોમાં જેમ રિસાયકલ બિન હોય છે એમ ઉબુન્ટુ લિનક્સમાં ટ્રેસ નામના ફોલ્ડરમાં જતી રહે છે। ભૂલથી કોઈ ફાઇલ કે આઇકન કાઢી નાખ્યા હોય તેવા સંજોગોમાં ટ્રેસ નામના ફોલ્ડરમાંથી તેને પાછા લાવી શકાય છે, પરંતુ જો ટ્રેસ ફોલ્ડરમાંથી ડિલીટ થઈ જાય એ પછી કોઈપણ ફાઇલ કે આઇકનને પાછું મેળવવા કોઈ સરળ રસ્તો નથી। ફાઇલ કે આઇકન કાઢી નાખવા કોન્ટેક્સ્ટ મેનુનો મૂવ ટુ ટ્રેસ વિકલ્પનો પણ ઉપયોગ કરી શકાય। ફાઇલ કે ડિરેક્ટરીનું નામ બદલવું ફાઇલ કે ડિરેક્ટરીનું નામ બદલવા નીચે પ્રમાણે પગલાં ભરીએ। ફાઇલ કે ડિરેક્ટરી પસંદ કરીને કોન્ટેક્સ્ટ મેનુમાંથી રીનેમ વિકલ્પ પસંદ કરો। કીબોર્ડ પરથી F2 કી દબાવો। ધ્યાન રાખો ફાઇલ કે ડિરેક્ટરીનું એવું નામ ટાઈપ કરી એન્ટર કી દબાવવાથી નવું નામ અમલમાં આવશે
जो एंटर ना बदले एस्केप की दबावामां आवे तो नाम बदलवानुं कार्य रद्द थशे। एक साथे एक ज फाइल के फोल्डरनुं नाम बदली शकाय छे। नकल करवा कॉपी पेस्ट क्रिया विंडो पद्धतिमां मेमरीना एक चौक्कस भागने क्लिपबोर्ड कहेवामां आवे छे, जेमां एक समय मात्र एक ज वस्तु ऑब्जेक्ट साचवामां आवे छे। क्लिपबोर्ड में एक साथ एक ज ऑब्जेक्ट राखी सकता होवाथी जरे नवा ऑब्जेक्ट ने क्लिपबोर्ड में मूके छे त्यारे अगाउ पड़ेलो ऑब्जेक्ट आपमेळे भूसाई जाय छे। जरे आपणे पेस्ट करीए छे त्यारे जे ऑब्जेक्ट क्लिपबोर्ड में होय छे तेनी नकल दस्तावेज में थई जाय छे, अने तेनी नकल थवा छतां क्लिपबोर्ड में तथा तेनी मूळ जग्याए यथावत रहे छे। एटला माटे एक वार क्लिपबोर्ड में नकल कर्या पछी ते ऑब्जेक्ट ने अनेक वार जुदी जुदी जग्याए चोंटाड़ी एटले के पेस्ट करी शकाय छे। नॉटिलस में एक के वधु ऑब्जेक्ट ने पसंद कर्या पछी कॉन्टेक्स्ट मेनूना कॉपी विकल्प द्वारा अथवा कीबोर्ड पर कंट्रोल सी की दबावीने नकल करी शकाय छे। नकल करेला ऑब्जेक्ट ने कोईपण फोल्डर में उमेरवा एटले के पेस्ट करवा फोल्डर में खाली जगह पर माउसनू जमणू बटन दबावी पेस्ट विकल्प पसंद करी शकाय छे। आदिरूप दृश्य में कोई डिरेक्टरीना नाम पर माउसनू जमणू बटन दबावी पेस्ट इंटू फोल्डर विकल्प पसंद करी शकाय छे। हवे पेस्ट करवा कीबोर्ड पर थी कंट्रोल वत्ता वी की एक साथे दबाओ। ऑब्जेक्ट ने जे फोल्डर माथी पसंद कर्यो होय तेज फोल्डर मां तेनी नकल करवामां आवे तो नवा ऑब्जेक्ट ना नामनी आगळ आपमेळे कॉपी शब्द आवी जशे। वारंवार आम करवाथी ते नवी फाइलो बनती जशे, जेनी पाछळ अनधर कॉपी, थर्ड कॉपी, फोर्थ कॉपी एम आगळ नाम थता जशे। कोई डिरेक्टरी के फोल्डर की कॉपी पेस्ट करवामां आवशे तो पेटा डिरेक्टरीओ अने फाइलों सहित आखी डिरेक्टरी की नकल थशे। स्थानांतर मूव करवू, स्थानांतर माटे कट अने पेस्ट क्रिया। कट पेस्ट क्रिया पसंद करेला लखण ने तेनी मूळ जग्याएथी काढी नाखी एटले के कट करी अन्य स्थान पर स्थानांतर करवा माटे उपयोगमां लेवाय छे। कोईपण विंडो आधारित सॉफ्टवेर में कोईपण ऑब्जेक्ट ने कट करवामां आवे छे त्यारे ते क्लिपबोर्ड में मुकाय छे। आ कट करवानी क्रिया में ते समय ऑब्जेक्ट दूर करवातो नथी। ऑब्जेक्ट काप्या पछी तेने अन्य स्थाने चोंटाड़वा पेस्ट करवामां न आवे त्यां सुधी तेने मूळ स्थाने थी दूर करातो नथी। कापीने क्लिपबोर्ड में मुकेला ऑब्जेक्ट ने एक वार कोई जगह चोंटाड़े एटले के पेस्ट कर्या पछी ते क्लिपबोर्ड माथी भूसाई जाय छे। कोई डिरेक्टरी के फोल्डर ने पसंद करी कट पेस्ट क्रिया करवाथी डिरेक्टरी में पड़ेल सब डिरेक्टरी के फाइलो सहित आखी डिरेक्टरीनु स्थान बदलाई जाय छे। नॉटिलस में एक के एकथी वधु ऑब्जेक्ट पसंद कर्या पछी कां तो कॉन्टेक्स्ट मेनूना कट विकल्प पसंद कर्या पछी अथवा कीबोर्ड ओलेक्स की एक साथे दबावीने कट क्रिया करी शकाय छे। ड्रेग अने ड्रॉप क्रिया टर्मिनलनी जेम ज आपणे एक करता वधु नॉटिलस विंडो खोली शकीए छे। कोई खुलेली विंडोना फाइल सिस्टम ऑब्जेक्टने अन्य खुलेला विंडोना खुला फोल्डर में लई जवा इच्छता हो तो विंडो ने ये रीते गोठवो कि जेथी बन्ने विंडो पासे पासे खुली देखाय। त्यारबाद एक विंडोना जेते ऑब्जेक्ट पर माउस क्लिक करी लेफ्ट बटन दबावी राखी माउस ने खसेड़ीने आ क्रिया ने माउस ड्रेगिंग क्रिया कहेवाय छे। बीजी विंडो में लई जई छोड़ी देवू पड़े छे। आ क्रिया ने माउस नी ड्रॉप क्रिया कहेवाय छे। आ आखी क्रिया ने ड्रेग एंड ड्रॉप क्रिया कहे छे।
આગળ આ ડ્રેગ એન્ડ ડ્રોપની ક્રિયા કરતી વખતે જો કંટ્રોલ કી દબાવી રાખવામાં આવે તો ઓબ્જેક્ટનું સ્થાન ફેર કરવાના બદલે નકલ કરવામાં આવે છે. બુકમાર્ક અને શોધ. કોઈ ચોક્કસ ફોલ્ડરની જરૂર વારંવાર પડતી હોય તો તે ફોલ્ડર પર ઝડપથી જવા માટે બુકમાર્કનો ઉપયોગ થાય છે. બુકમાર્ક ઉમેરવા માટે જે તે ફોલ્ડરને એકવાર ખોલીને બુકમાર્ક મેનુમાંથી એડ બુકમાર્ક વિકલ્પ પસંદ કરો. તમે ઇન્ટરનેટ પર આનાથી પરિચિત છો, મોબાઈલમાં પણ પરિચિત છો. બુકમાર્ક પ્લેસીસ મેનુમાં પણ ઉમેરાઈ જાય છે. સાઇડ પેનને દર્શાવવા તેમજ અદૃશ્ય કરવા ફ્યુ મેનુમાં શો અથવા હાઇડ વિકલ્પ આપેલા છે. હાલની ખુલેલી ડિરેક્ટરીમાંથી કોઈ ચોક્કસ ફાઇલ કે ડિરેક્ટરી શોધવા નોટિલસમાં ગો સર્ચ ફોર ફાઇલ્સ પર ક્લિક કરીને જે ફાઇલ શોધવી હોય તેના નામના કેટલાક અક્ષરો ટાઈપ કરી શોધી શકાય છે. ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટરની સવલત ઉપલબ્ધ છે. કેલ્ક્યુલેટર પ્રોગ્રામ શરૂ કરવા માટે એપ્લિકેશન મેનુમાં એસેસરીઝમાં કેલ્ક્યુલેટર વિકલ્પ પર ક્લિક કરો અથવા પસંદ કરો. અહીં આઈટી વ્યવસાયિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એક વધુ સારી સવલત પણ જોડવામાં આવી છે. જે મુજબ એડિટ મેનુમાં ઇન્સર્ટ આસ્કી વેલ્યુ વિકલ્પ આપવામાં આવ્યો છે. આ વિકલ્પ પસંદ કર્યા પછી અક્ષર ટાઈપ કરવામાં આવશે, તે અક્ષરની આસ્કી કિંમત દર્શાવવામાં આવશે. આ કેલ્ક્યુલેટરમાં વિજ્ઞાન, બીજગણિત અને ઇજનેરી માટે જરૂરી ક્રિયાઓ માટેના વધારાના બટન હોય છે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં પરિવર્તિત કરવા માટે વ્યૂ મેનુમાં જઈ સાયન્ટિફિક પર ક્લિક કરો. આ ઉપરાંત એડવાન્સ ફાઇનાન્શિયલ પ્રોગ્રામિંગ કેલ્ક્યુલેટર પણ ઉપલબ્ધ છે. જી એડિટ ટેક્સ્ટ એડિટર. જી એડિટ એ એક સાદું લખાણ ધરાવતી ટેક્સ્ટ ફાઇલ અને દસ્તાવેજ માટેનું ગ્રાફિક્સ એડિટર છે. સાદી ટેક્સ્ટ ફાઇલમાં માત્ર અક્ષરો જ લખવામાં આવે છે કે સાચવવામાં આવે છે. જી એડિટ અક્ષરોના મરોડ એટલે કે ફોન્ટ, કદ, રંગ વગેરે બદલવા દે છે. નોટપેડ કરતાં એડવાન્સ છે. બધી ભાષાઓમાં લખાણને દર્શાવવા માટે ઉબુન્ટુમાં યુનિકોડ ફોન્ટ સાથે જ આવે છે. અંગ્રેજી સિવાયની વધારાની ભાષાઓના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરી પ્રસ્થાપિત એટલે કે ઇન્સ્ટોલ કરવામાં જરૂરી છે. હવે વાત કરીએ ફાઇલ મેનુની. તો ફાઇલ મેનુમાં તમે આકૃતિમાં જોઈ શકશો અને પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકો છો. કમાન્ડ આપેલા છે, ન્યૂ, ઓપન, સેવ, સેવ એઝ, પ્રિન્ટ, ક્લોઝ, ક્વિટ. ફાઇલને લગતા કમાન્ડ દરેક પોતપોતાનું કાર્ય કરે છે. ન્યૂ તો નવી ફાઇલ બનાવવી, ઓપન નવી ફાઇલ બનાવેલી ફાઇલ ખોલવી, સેવ ફાઇલ સેવ કરવી, સેવ એઝ નવી ફાઇલ સેવ કરવી અથવા તો કોપી કરીને નવા નામે સેવ કરવી, પ્રિન્ટ ફાઇલની પ્રિન્ટ કાઢવી, ક્લોઝ ફાઇલ બંધ કરવી, ક્વિટ જી એડિટ પ્રોગ્રામનો અંત લાવવો. મેનુ અન્ડુ. આપણે છેલ્લું કાર્ય કર્યું હોય તે રદ કરવા માટે કંટ્રોલ ઝેડ અન્ડુ કમાન્ડનો ઉપયોગ થાય છે. એડિટ મેનુ પર ક્લિક, અન્ડુ પર ક્લિક. જ્યારે અન્ડુ કર્યું હોય એટલે કે પક કોઈ કામ આપણે ડિલીટ કર્યું, અન્ડુ થઈને પાછા લાયા, હવે ફરી પાછું એવું જોઈએ છે કે અને ડિલીટ જ રાખવાનું હતું, તો અન્ડુના બદલે રીડુ કમાન્ડ વપરાય છે. કટ કંટ્રોલ એક્સ એટલે કે લખાણને કાપી ક્લિપબોર્ડમાં મૂકવું, કંટ્રોલ સી કોપી લખાણને નકલ કરી ક્લિપબોર્ડમાં મૂકવું, પેસ્ટ ક્લિપબોર્ડમાં પડેલા લખાણને કર્સરના હાલના સ્થાને નકલ કરવા. પ્રેફરન્સીસ. ઉબુન્ટુમાં પ્રેફરન્સીસ વિકલ્પ એડિટ મેનુમાં છેલ્લો વિકલ્પ હોય છે. જી એડિટ પ્રોગ્રામ માટે અક્ષરોનો આકાર, ફોન્ટ, કદ, રંગ વગેરે બદલવા માટેના વિકલ્પ પૂરા પાડે છે. કેટલાક ઉપયોગમાં આવતા વિકલ્પો ટૂલબાર પર આઇકોન તરીકે પણ ઉપલબ્ધ બને છે.
જી એડિટ એડિટરમાં એક સમયે એક કરતાં વધુ ફાઇલ સુધારવા દે છે. આ માટેના બે રસ્તા નીચે મુજબ છે. એક, દરેક ફાઇલ માટે અલગ અલગ જી એડિટ વિન્ડો ખોલવામાં આવે. બે, એક જ જી એડિટ વિન્ડોમાં બે અલગ અલગ ટેબમાં બે ફાઇલોને ખોલવામાં આવે. જી એડિટમાં જે તે ટેબ પર જવા માટે કીબોર્ડ પરથી ઓલ્ટર વત્તા નંબર અથવા આગળના ટેબ પર જવા માટે કંટ્રોલ ઓલ્ટર પેજઅપ અને પાછળના ટેબ પર જવા માટે કંટ્રોલ ઓલ્ટર પેજ ડાઉન કી એકસાથે દબાવો. જો કોઈ ટેબના શીર્ષકને ડ્રેગ કરીને વિન્ડોને બહાર તરફ લઈ જવામાં આવે તો નવી જી એડિટ વિન્ડો આપમેળે ખુલી જાય છે અને ટેબ તેમાં આવી જાય છે. હવે આગળ વાત કરીએ જી એડિટની વિન્ડોને આખા સ્ક્રીન જેટલી કરવા માટે વ્યૂ મેનુમાં જઈ ફૂલ સ્ક્રીન મોડ પસંદ કરવામાં આવે છે. ફૂલ સ્ક્રીન મોડમાં જી એડિટ વિન્ડો જ રહે છે અને તેમાં માહિતી વિભાગ કન્ટેન્ટ પેન જ દેખાય છે. F11 કી દબાવવાથી સામાન્ય પરિસ્થિતિમાં આવી શકાય છે. મોટા દસ્તાવેજમાંથી કોઈ ચોક્કસ લખાણને શોધવા માટે સર્ચ મેનુમાં વિકલ્પ આપવામાં આવે છે. ઇન્ક્રીમેન્ટલ સર્ચ વિકલ્પ, જેવો આપણે કોઈ અક્ષર ટાઈપ કરીએ કે તરત જ લખાણમાં સતત સરખાવતું જાય અને હાલના લખાણમાં આવા શબ્દો મળે તો તે શબ્દોને આકર્ષક લાગે તેવું હાઇલાઇટ કરે છે. આ માટેના ટૂંકા રસ્તા નીચે મુજબ છે. શબ્દ શોધવા એટલે કે ફાઇન્ડ કરવા માટે કંટ્રોલ F. શબ્દ શોધવો ફાઇન્ડ એટલે કે ફાઇન્ડ કરવું અને એની જગ્યાએ બદલવો એટલે રિપ્લેસ કરવું. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ કંટ્રોલ H. નેક્સ્ટ આગળ વધવા માટે શોધમાં કંટ્રોલ G. પાછું જવા માટે શિફ્ટ કંટ્રોલ G. ઇન્ક્રીમેન્ટલ સર્ચ માટે કંટ્રોલ પ્લસ K. શરૂઆતથી અંત સુધી આપણા દસ્તાવેજના બધા શબ્દોની જોડણી ચકાસવા માટે ટૂલ મેનુમાં ચેક સ્પેલિંગ વિકલ્પ પસંદ કરવામાં આવે છે. દસ્તાવેજમાં કુલ અક્ષરો શબ્દો લીટીઓની સંખ્યા મેળવવા માટે ટૂલ મેનુમાં ડોક્યુમેન્ટ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ થાય છે. સોફ્ટવેરના ઉપયોગ માટે મૂળભૂત મદદ દર્શાવવા માટે મેનુબારમાંથી હેલ્પ વિકલ્પનો ઉપયોગ થાય છે. હવે વાત કરીએ આઈ ઓફ જીનોમ, ઇમેજ વ્યુઅર. આઈ ઓફ જીનોમ તરીકે ઓળખાતું ઇમેજ વ્યુઅર સોફ્ટવેરનો ઉપયોગ ચિત્ર અને છબીઓ જોવા માટે થાય છે. જો કોઈ એવા ફોલ્ડરમાંથી ઇમેજ છબી ખોલી હોય કે જેમાં બીજી પણ છબીઓ હોય તો ફોલ્ડરમાં પડેલી આગળની અને પાછળની અન્ય છબીઓ નિહાળવા માટે પ્રીવિયસ અને નેક્સ્ટ ટૂલનો ઉપયોગ કરી શકીએ. ઝૂમ ઇન ઝૂમ આઉટ ટૂલનો ઉપયોગ કરી દર્શાવેલ છબીને મોટી કે નાની દેખાય તેવું કરી શકીએ છે, દેખાવ પૂરતું જ. રોટેટ લેફ્ટ રોટેટ રાઇટ, દર્શાવેલી છબીને 90° ખૂણે અનુક્રમે ઘડિયાળની ઊંધી દિશામાં એન્ટી ક્લોકવાઇઝ અને ઘડિયાળની દિશામાં ક્લોકવાઇઝ ફેરવે છે. કરેલા ફેરફારને કાયમી કરવા માટે ફાઇલ મેનુ પર ક્લિક, સેવ મેનુ પર સેવ વિકલ્પ પર ક્લિક કમાન્ડનો ઉપયોગ થાય છે. એડિટ નામની સુવિધાથી પસંદ કરેલ છબી એટલે કે ઇમેજને સામાન્ય રીતે એપસ્પોટ નામના ઇમેજ એડિટર પ્રોગ્રામમાં ખોલવામાં આવે છે. વધુ પડતા ઉપયોગમાં આવતી કેટલીક ક્રિયાઓ કે જે મેનુમાં આપવામાં આવેલ છે પરંતુ ટૂલબાર પર આપવામાં આવતી નથી તે નીચે મુજબ છે. તમારી પાઠ્યપુસ્તકમાં છે જ ઉપયોગી ક્રિયાઓ અને વર્ણન. ફાઇલ પ્રિન્ટ, વ્યૂ, ઇમેજ કલેક્શન, વ્યૂ સ્લાઇડ શો, એડિટ અન્ડુ, એડિટ મૂવ ટુ ટ્રેસ, એડિટ ટૂલબાર, એડિટ પ્રેફરન્સીસ, ઇમેજ ફ્લિપ હોરિઝોન્ટલ,
वर्टिकल इमेज सेट एस डेस्कटॉप बेकग्राउंड फ्लिपिंग माटे एम कही शकाय के जाने के कोई छबी ने पारदर्शक कांच पर चितरवामां आवी होय। आ छबी ने कांचनी बन्ने बाजूथी जोई शकाय छे। हॉरिजेंटल फ्लिपिंग छबी ने ऊभी धरी पर 180 डिग्री फेरवशे, ज्या वर्टिकल फ्लिपिंग छबी ने आड़ी धरी पर 180 डिग्री फेरवशे। हवे आपणे वात करीए रिधम बॉक्स म्यूजिक प्लेयर। रिधम बॉक्स ए उबंटूनी साथे आवतो संगीत वगाड़वा माटेनो म्यूजिक प्लेयर प्रोग्राम छे, जेनो उपयोग संगीत सांभळवा माटे अथवा अन्य इंटरनेट रेडियो पॉडकास्ट ध्वनि इंटरनेट मार्फत प्रसारित कराता मानवीय ध्वनि ने पॉडकास्ट ध्वनि कहेवामां आवे छे सांभळवा माटे करी शकाय। एप्लिकेशन मेनूमांथी अथवा कोईपण ध्वनि फाइल पर डबल क्लिक करीने रिधम बॉक्स प्रोग्राम चालू करी शकाय छे। रिधम बॉक्सनी विंडो दर्शावा माटे शो रिधम बॉक्स विकल्प दर्शावाय छे। मेनूमांथी क्विट पसंद करवाथी रिधम बॉक्स प्रोग्रामनो अंत आवे छे। जयरे विंडोना क्लोज बटन पर क्लिक करीने विंडो बंद करवाथी मात्र ते अदृश्य थाय छे। रिधम बॉक्स संगीत वगाड़वा माटेना अन्य म्यूजिक प्लेयर प्रोग्रामनी जेम ज कार्य करे छे। आखा कॉम्प्यूटर ने अथवा तेनी साथे केटलीक डिरेक्टरी ने तेमज जोड़ेला छूटा पाड़ी शकाता संग्रह माध्यमोमां पड़ेली ध्वनि फाइलोने शोधीने संगीतनी एक लाइब्रेरी बनावे छे, जेने कैटलॉग कहे छे। ट्रेक तरीके ओळखाती दरेक ध्वनि फाइल माटेनी केटलीक सामान्य माहिती जेवी के आल्बमनुं नाम, गायक कलाकार, संगीतनो प्रकार, प्रकाशन वर्ष वगैरे पण साचवामां आवे छे। उपयोगकर्तानी पसंदगी अनुसार गीतोना अलग समूहने गोठवीने तैयार करवा दे छे, जेने प्लेलिस्ट कहे छे। जो उपयोगकर्ताए सफल विकल्प पसंद कर्यो होय तो यदच्छ रीते एक पछी एक गीत वगाड़ाशे, पण जो सफल विकल्प पसंद कर्यो नहीं होय तो क्रमबद्ध एक पछी एक गीत वगाड़ाशे। सफल विकल्प पसंद कर्यो होय तो गमे ते गीत वागे रेन्डमली। रिधम बॉक्स पासे माय टू रेटेड, रिसेंटली एडेड, रिसेंटली प्लेड जेवा केटलाक खास प्ले लिस्ट पण छे। जो रिधम बॉक्स द्वारा स्वयं बनावामां तेमां सुधारवामां आवे छे। उपयोगकर्ता अति प्रचलित last.fm वेबसाइट परथी भलामणोनो उपयोग करी शके छे। म्यूजिक प्लेयर प्रोग्रामनी जेम रिधम बॉक्स प्रोग्राम प्ले, प्रीवियस ट्रेक, नेक्स्ट ट्रेक, लूप, सफल जेवा बटन पण आपे छे। संगीत वगाड़वानुं शुरू कर्या पछी प्ले बटन नुं नाम बदलाईने पोज बटन बनी जाय छे अने संगीतने अधवच्चे अटकाव्या એટલે કે પોઝ કર્યા વગર ફરી પાછું પોઝ બટનનું નામ પ્લે થઈ જાય છે। VLC પ્લેયર એ નિઃશુલ્ક મળતું ઉત્તમ મલ્ટીમીડિયા પ્લેયર છે, જે ઘણી બધી જાતના દ્રશ્ય અને શ્રાવ્ય ફાઇલ સ્વરૂપોને ચલાવી શકે છે, તેમજ ઘોડા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે। ટોટેમ મૂવી પ્લેયર ચલચિત્ર જોવા માટે ઉબુન્ટુમાં ટોટેમ નામનો મૂવી પ્લેયર પ્રોગ્રામ આપવામાં આવે છે। પ્રોગ્રામને ચાલુ કરવા મેનુબારથી એપ્લિકેશન મેનુમાં જાઓ, સાઉન્ડ એન્ડ વિડીયોમાં જાઓ, હવે મૂવી પ્લેયર વિકલ્પ પસંદ કરો। વિડીયો ફાઇલને ખોલવા મૂવી પર ક્લિક, ઓપન વિકલ્પનો ઉપયોગ કરો। એડિટ મેનુમાંથી સફલ અને રિપીટ વિકલ્પ ઉપલબ્ધ છે। રિપીટ વિકલ્પ દ્વારા જ્યારે વિડીયોનો અંત આવે ત્યારે હાલના વિડીયો કે પ્લેલિસ્ટને ફરી શરૂ કરવામાં આવે છે। આ વિકલ્પ લૂપ તરીકે પણ ઓળખાય છે। હવે GIMP ઇમેજ એડિટર છબીમાં ફેરફાર કરવા માટે ઉપયોગી પ્રોગ્રામને ઇમેજ એડિટર કહેવામાં આવે છે। GIMP GNU ઇમેજ મેન્યુપ્યુલેશન પ્રોગ્રામ એક સક્ષમ ઇમેજ એડિટર છે। કોમ્પ્યુટરમાં રજૂ થતી છબી બિંદુઓનું લંબચોરસ માળખું હોય છે,
જેને અંગ્રેજીમાં પિક્ચર એલિમેન્ટ એટલે કે ટૂંકમાં પિક્સેલ કહે છે. કેટલાક વધુ પ્રચલિત અને સર્વસામાન્ય ફાઇલ સ્વરૂપો જેપીઈજી અથવા તો જેપીજી, જીઆઈએફ, બીએમપી, પીએનજી, એસવીજી છે. એક ફાઇલ સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવવા માટે એટલે કે સ્વરૂપાંતરણ ફોર્મેટ કન્વર્ઝન કરવા માટેના ખાસ ટૂલ પ્રોગ્રામ પણ ઉપલબ્ધ છે, પરંતુ ઇમેજ પ્રોસેસિંગ સોફ્ટવેર પોતે પણ સ્વરૂપાંતરણ એટલે ફોર્મેટ કન્વર્ટર કાર્ય કરી શકે છે. જીઆઈએમપીનું મૂળ ફાઇલ સ્વરૂપ XCF છે, પરંતુ તેમાં ઇનપુટ માટે અને અન્ય પ્રચલિત ફાઇલ સ્વરૂપમાંથી XCFમાં આયાત કરવા માટે તેમજ આઉટપુટ માટે પ્રચલિત ફાઇલ સ્વરૂપની વિશાળ શ્રેણી માટે નિકાસ કરવા માટેની સુવિધા છે. જીઆઈએમપી પોતાનું XCF સ્વરૂપમાં ફાઇલ સાચવવાથી તે જીઆઈએમપી દ્વારા સમર્થન આપવામાં આવતી બધી લાક્ષણિકતાઓ સાચવે છે. જીઆઈએમપી ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરમાં જઈ તેને પ્રસ્થાપિત કરવું પડે. પ્રસ્થાપિત કર્યા પછી આપણે મેનુબાર પર જઈ એપ્લિકેશન, ગ્રાફિક્સ, જીઆઈએમપી, ઇમેજ એડિટર વિકલ્પ પસંદ કરી શકીએ અથવા ઇચ્છિત છબી ફાઇલ પર માઉસનું જમણું બટન દબાવી રાખી ઓપન વિથ જીઆઈએમપી ઇમેજ એડિટર વિકલ્પ પસંદ કરી તેને શરૂ કરી શકીએ. જીઆઈએમપીનો દેખાવ એવો છે કે જેમાં સામાન્ય રીતે અલગ અલગ કદની તેમજ સ્વતંત્ર રીતે ગોઠવાયેલ ત્રણ વિન્ડો હોય છે. જીઆઈએમપીમાં ત્રણ વિન્ડો હોય છે, જેમાં મુખ્ય વિન્ડોમાં આપણે જેમાં સુધારા વધારા કરીએ છીએ તે છબી દર્શાવે છે. બીજી વિન્ડોમાં ટૂલબોક્સ અને ત્રીજી વિન્ડોમાં કેટલીક વધારાની સવલત ટૂલ્સ દર્શાવાય છે. ટૂલબોક્સમાં ઉપરના ભાગે મોટી સંખ્યામાં સુવિધાઓ દર્શાવાય છે. આમાંની કોઈ પણ સુવિધા બટન પર માઉસ લઈ જવાથી તરત જ તે સુવિધાનું નામ દર્શાવાય છે, જેને ટૂલ ટીપ કહે છે. જીઆઈએમપી સામાન્ય રીતે પારદર્શક ભાગે શતરંજની ચોપાટ જેવા નાના ચોકઠા દર્શાવાય છે, જે જી એડિટ પ્રેફરન્સીસ મેનુ વિકલ્પ દ્વારા બદલી શકાય છે. ડિસ્પ્લે વિભાગમાં ટ્રાન્સપરન્સી પેટા વિભાગ હોય છે, જે આપણે ચોકઠા ના કદ ઉપરાંત રંગ પણ બદલવા દે છે. ઇમેજ એડિટરની જેમ જીઆઈએમપી પણ લેયરને સમર્થન આપે છે. નવી તસવીર બનાવવી. ફાઇલ મેનુ પર ક્લિક. ક્રિએટ મેનુ વિકલ્પ દ્વારા નવી તસવીર બનાવી શકાય છે. આ માટે તમારે તસવીરનું કદ નિયત કરવું પડશે, જે પિક્સેલ, ઇંચ, મિલીમીટર વગેરેના સંદર્ભે હોઈ શકે. જીઆઈએમપીમાં કોઈ પણ ક્રિયા માટે કરવામાં આવતી પસંદગી કામ ચલાઉ હોય છે, અને તેથી નવી પસંદગી કરવામાં આવતા જ જૂની પસંદગીની અસર ઇફેક્ટ અદૃશ્ય થઈ જાય છે. એડિટ સ્ટ્રોક સિલેક્શન નામનો મેનુ વિકલ્પ પસંદ કરો, જે એક ડાયલોગ બોક્સ ખુલશે. ઉપલબ્ધ વિકલ્પોમાંથી લીટીની જાડાઈ, થિકનેસ અને પ્રકાર, કૌંસમાં લખ્યું છે સળંગ લીટી કે ટપકા, ટપકાવાળી ડીશ ડેશ લાઇન લીટી પસંદ કરી શકીએ. હાલના ફોરગ્રાઉન્ડ રંગ દ્વારા લીટી દોરાશે. રેક્ટેંગલ સિલેક્ટ ટૂલ પર ક્લિક કર્યા પછી ડ્રેગ કરતી વખતે માઉસ બટન છોડ્યા વગર શિફ્ટ કી દબાવો, જેથી ચોરસ બનશે. લંબગોળ ભાગની પસંદગી કરવા ઇલિપ્સ સિલેક્ટ ટૂલનો ઉપયોગ કરી શકાય અને શિફ્ટ કી દબાવી રાખી ડ્રેગ કરી એકદમ ગોળ દોરી શકાય. ફ્રી સિલેક્શન ટૂલ દ્વારા
આપણે ઈચ્છા અનુસારનો આકાર પસંદ કરી શકીએ છીએ. આકારમાં રંગ પૂરવો હોય તો તે માટે બે વિકલ્પ છે. એક, આકારને પસંદ કર્યા પછી તરત જ એડિટ મેનુ, ફિલ વિથ એપજી કલર, એપજી એટલે ફોરગ્રાઉન્ડ વિકલ્પ પસંદ કરો. બે, બકેટ ફિલ ટૂલ પસંદ કરી. આ ટૂલ પસંદ કર્યા પછી આપણે જે આકારમાં રંગ પૂરવો હોય તે આકારની અંદર ગમે ત્યાં ક્લિક કરવું પડશે. જો કોઈ ભૂલ થઈ જાય અને તે ભૂલ સુધારવી હોય તો છેલ્લી ક્રિયાઓ ઉલટા ક્રમમાં અન્ડુ કરી શકીએ છીએ. આ માટે એડિટ અન્ડુ મેનુ વિકલ્પ પસંદ કરી શકાય અથવા કંટ્રોલ પ્લસ ઝેડ કી એકસાથે દબાવી શકીએ. પેન્સિલ ટૂલ પસંદ કરી તસવીરમાં ક્યાંય પણ ક્લિક કરીએ તો એક સૂક્ષ્મ વર્તુળ જેનું કદ આપણે ગોઠવી શકીએ દોરાશે, ફોરગ્રાઉન્ડ રંગ પૂરાશે. તે જો આપણે શિફ્ટ કી દબાવી રાખીશું તો વર્તુળને બદલે સીધી લીટી દોરાશે. ચિત્રના અમુક ભાગને ભૂસવા GIMP ઇરેઝર ટૂલનો ઉપયોગ કરી શકાય છે. ઈચ્છા અનુસાર GIMPના ઇરેઝરનું કદ અને આકાર બંને બદલી શકાય છે. ટેક્સ્ટ ટૂલના ઉપયોગ દ્વારા આપણે તસવીરમાં કંઈક લખાણ લખી શકીએ અને ઈચ્છા મુજબ અક્ષરોના મરોડ, ફોન્ટ, કદ અને રંગ પણ પસંદ કરી શકીએ. તસવીરના અમુક ચોક્કસ ભાગને કાપીને અલગ પાડવાની ક્રિયાને ક્રોપિંગ કહે છે. GIMPમાં ક્રોપ ટૂલ આપવામાં આવ્યું છે. તસવીરને ઈચ્છાનુસાર નાની, રિડ્યુસ અને મોટી એનલાર્જ કરી શકીએ છીએ. આ પ્રક્રિયાને સ્કેલિંગ કહે છે. આવું કરવા માટે ઇમેજ સ્કેલ ઇમેજ મેનુ વિકલ્પ પસંદ કરી શકાય. આમ કરવાથી એક ડાયલોગ બોક્સ દર્શાવાય છે જેમાં આપણે ઊંચાઈ, હાઇટ અને પહોળાઈ વિડ્થમાંથી એક જ બદલવું પડશે. આ બેમાંથી કોઈ એક બદલવાથી આપમેળે બીજું ઊંચાઈની પ્રમાણસર પહોળાઈ પ્રમાણે બદલાઈ જાય છે. ઊંચાઈના પ્રમાણસર પહોળાઈના ગુણોત્તરને આસ્પેક્ટ રેશિયો કહે છે. તસવીરને ઇમેજ ટ્રાન્સફોર્મ મેનુ વિકલ્પ દ્વારા ફેરવી એટલે કે રોટેટ કરી શકાય છે. સર્વ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર.